કોરોનાના કારણે છેલ્લા 11 માસથી બંધ પડેલી શાળાઓમાં આજથી શરૂ થઈ છે ત્યારે આજે ડિસ્તામાં સરકારી એસઓપીડી મુજબ શાળાના સંચાલકોએ વાલીઓના સંમતિપત્ર મેળવી બાળકોની થર્મલ ગનથી તપાસ કર્યા બાદ સેનેટાઈઝ કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી સરકાર દ્વારા કરવામાં આવેલી લોકડાઉનની ઘોષણાને પગલે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંકુલ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સમય જતા શરતોને આધીન લોકડાઉનમાંથી લોકોને મુક્ત કરી સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સરકારની આ પ્રક્રિયા દરમિયાન પણ શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારબાદ દિવાળીના તહેવારો પણ પૂરા થઈ ગયા હતા અને લગભગ 11 માસ સુધી ગુજરાતમાં શાળાઓ બંધ હતી ત્યારે ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ અભ્યાસ ના બગડે તે માટે આજથી શાળાઓ શરૂ કરવાનો હુકમ કર્યો છે છેલ્લા 11 મહિનાથી બંધ પડેલી શાળાઓ આજથી શરૂ થતા આજે બપોરે વિદ્યાર્થીઓને શાળા તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આપવામાં આવેલા સંમતિપત્રો ચકાસ્યા બાદ વિદ્યાર્થીઓને સેનેટાઈઝ કરી તેમજ થર્મલ ગનથી મદદથી તાપમાન માપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળામાં પ્રવેશ આપવા આવ્યા બાદ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણે બેઠકની વ્યવસ્થા મુજબ બેસાડવામાં આવ્યા હતા આજે 11 માસ દરમિયાન શાળાઓ બંધ હતી અને જ્યારે આજે શાળાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ નાની ઉંમરના બાળકોનો પ્રથમ દિવસ છે એના માટે પૂર્વ તૈયારી રૂપે અમે કાલે જ દરેક વિદ્યાર્થીના વોટ્સઅપ ગ્રુપમાં દરેક પ્રકારની તૈયારી માટે સૂચના આપી દીધી હતી જેવી કે માસ્ક બાંધીને આવવું સંમતિપત્રક સાથે લઈને આવવું પોતાના પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા લાવવી બેઠક વ્યવસ્થા કોની કયા કક્ષમાં રહેશે એના રૂમ નંબર સાથે પણ અમને સૂચના આપી દીધી હતી જેથી કરીને અહીં આવ્યા પછી અમને તકલીફ ના રહે અને ગેટ ઉપર પણ અમે સેનિટાઈઝરની વ્યવસ્થા થર્મલ ગનની વ્યવસ્થા એમના સ્વાગત માટે વાજિંત્રોની વ્યવસ્થા માં સરસ્વતીનું મંદિર દરેક વસ્તુની પૂર્વ તૈયારી કરી લીધી હતી શિક્ષકો સાથે પણ બેઠક કરીને સૂચના આપી હતી કે જ્યારે આટલા બહુ ઘણા બધા સમય પછી આપણે વિદ્યાર્થીઓને મળવાનું છે ત્યારે એમને ભાવાત્મક રીતે એમની સાથે વાર્તાલાપ થાય કોઈપણ પ્રકારનો એમને ભયનો માહોલ ન દેખાય એ રીતે પહેલાં વાતચીત કરવી એમનામાં આત્મવિશ્વાસ જગાડવો ત્યાર પછી શૈક્ષણિક કાર્ય શરૂ કરવું અને શૈક્ષણિક કાર્ય સમય દરમિયાન પણ બાળકોને કોઈપણ રીતે બહાર જવાનું કે રિસેસ આપવાની એવી કોઈ નહીં સરસ રીતે દરેક બાળકની સ્વાસ્થ્ય સચવાઈ રહે તેની પૂર્વ તૈયારી સંપૂર્ણપણે મારા વિદ્યાલયમાં કરવામાં આવી છે દરેક શિક્ષકોનો એમાં પૂર્ણ સહયોગ છે 11 માસ સુધી શાળાની દૂર રહેલા વિદ્યાર્થીઓ પણ આજે શાળા શરૂ થતાં ઉત્સાહિત જોવા મળ્યા હતા સરકાર દ્વારા શાળા ખોલવાના લેવાયેલા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ ગઈકાલ રાતથી જાગતા જ રહ્યા હતા અને શાળા જવાની રાહ જોઈ રહ્યા હતા આજે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ ખુશીનો પાર રહ્યો ન હતી અને વિદ્યાર્થીઓએ પણ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આવકારી આગામી સમયમાં ખંતથી અભ્યાસ કરવાની ખાતરી આપી હતી નમસ્કાર આજે અમારો ખૂબ જ પ્રસન્નતાનો દિવસ છે કારણ કે લગભગ 1 વર્ષ પછી ગુજરાત સરકારે અમારી સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે તો અમે ખૂબ જ પ્રસન્નતાની સાથે સ્કૂલમાં આવ્યા છીએ અને અમને ખૂબ જ મજા અને લોકડાઉનમાં અમને ખૂબ જ મજા પડી હતી ઓનલાઈન ભણવાનું મોબાઈલમાં ભણવાનું પણ તેમાં મજાની સાથે સજા પણ મળી હતી અને મોબાઈલના બહુ બધા સાઈડ ઇફેક્ટ પણ હતી તો હવે એ મોબાઈલમાંથી બહાર નીકળીને અને હવે અમને હવે શિક્ષક સાથે ભણવાનો ખૂબ જ અનેરો અવસર મળ્યો છે તો હું અહીંયાથી ભણીને જઈશ અને અમારા મિત્રો સાથે બહુ મસ્ત રીતે રમીને જઈશ એકવાર ફરી 11 માસ બાદ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે અને શાળાના મેદાનો પણ વિદ્યાર્થીઓની ચિચિયારીથી ગુંજવા માંડ્યા છે ત્યારે આશા રાખીએ કે 2021 આ વર્ષના સમગ્ર દેશ સહિત વિશ્વ કોરોનાથી મુક્ત થાય